આપણે ચૌદમું પ્રકરણ ચાલુ કરીએ છીએ અવયવીકરણ પ્રેક્ટિસ વર્કમાં આપણે સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એક ચાલુ કરીએ છીએ બરાબર તો એમાં પહેલો સ્વાધ્યાય છે ને એમાં બધામાં નીચેની એક પદીઓ જ આપેલી છે અને એના અવયવ પાડવાના છે તો આપણે જે એવું લાગશે કે અઘરા છે એ આપણે ચેક કરી લઈશું બરાબર બધા કરવાની જરૂર નથી બાકીના બધા તમારે જાતે થોડાક પ્રેક્ટિસ કરવાની બરાબર ચલો પહેલાં એક સહેલો લઈએ છ એક્સ વર્ગ વાય બરાબર છ એટલે બે તરી છ એક્સ વર્ગ એટલે એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા વાય એના પછી ત્રીજું જુઓ વીસ એક્સ વર્ગ વાયની ચાર ઘાત તો વીસ છે એટલે ચાર પંચા વીસ થાય પણ ચારના પાછા આવવો પડે બે દુ ચાર એટલે બે દુ ચાર પંચા વીસ એક્સ વર્ગ એટલે એક્સ ગુણ્યા એક્સ અને વાયની ચાર ઘાત એટલે વાયને ચાર વખત ગુણવાના છે બરાબર એ ત્યાં ચોવીસ વાળું જોઈ લો ચોવીસ એક્સ ઘન વાય ઘન તો ચોવીસ એટલે આઠ તરી ચોવીસ તો આઠ એટલે બે દુ ચાર દુ આઠ તરી ચોવીસ એટલે ગુણ્યા ત્રણ એક્સનો ઘન એટલે ત્રણ એક્સને ત્રણ વાર ગુણવાના વાયનો ઘન એટલે વાયને પણ ત્રણ વાર ગુણવા પડે હવે સાતમું જુઓ ત્રીસ એક્સ વર્ગ વાયની ચાર ઘાત ત્રીસ છે એટલે પાંચ છક ત્રીસ થાય આમ તો બરાબર તો છના ભાગ પાડવા પડે બે તરી છ પંચત્રીસ એક્સ વર્ગ એટલે એક્સને બે વાર ગુણવાના અને y વાયની ચાર ઘાત એટલે વાયને ચાર વખત ગુણવા પડે એ જ રીતે દાખલા તેર એક્સ વર્ગ છે તો તેર એ અવિભાજ્ય છે બરાબર ને એટલે તેરના એક અવયવ પડતા નથી એટલે તેરે ડાયરેક્ટ લખી દો એક્સ ઘન હોય એટલે એક્સને ત્રણ વાર ગુણવાના અને વાય વર્ગ એટલે વાયને બે વખત ગુણવા પડે હવે આપણે સીધો છેલ્લો લઈ લો ચોત્રીસ પી ક્યુ ચોત્રીસમાં પણ સત્તર દુ ચોત્રીસ થાય ને સત્તર અવિભાઈ એટલે બે ગુણ્યા સત્તર પી વર્ગ એટલે ગુણ્યા પી ગુણ્યા પી ગુણ્યા ક્યુ ઓકે હવે સ્વાધ્યાય તમે ચૌદ પોઈન્ટ બે જુઓ તો એમાં અવયવ જ પાડવાના છે પણ સામાન્ય કાઢવાના છે બરાબર જેમ કે પહેલો જુઓ બે એક્સ વધતા છ છે તો પહેલાં આપણે ગુણાકાર કરીએ તો બે ગુણ્યા એક્સ વધતા અવયવ પડે બે ગુણ્યા તો સામાન્ય શું નીકળે બે તો બે કોમન કાઢો તો અંદર શું બાકી રહે એક્સ વત્તા ત્રણ આ જ રીતે તમારે બધામાંથી કોમન કાઢવાના છે બીજામાં જુઓ દસ એક્સ વત્તા પાંચ છે તો તમને ખબર છે કે અહીંયા પાંચ દુ દસ અહીંયા પાંચ તો પાંચ કોમન નીકળે તો પાંચ દુ દસ અને એક્સ પણ બાકી છે અહીંયા એટલે બે એક્સ વચ્ચે આવે પ્લસ અહીંયા પાંચ બાર નીકળી ગયા છે એટલે અહીંયા એક જ વધશે બરાબર એટલે જવાબ આવશે પાંચ કોષમાં બે એક્સ વત્તા એક એ પાંચમો જુઓ આઠ એક્સ ઓછા ચોવીસ તો અહીંયા બંનેમાંથી કોમન આઠ નીકળે તમારી તમને સીધું ના આવડે તો અવયવ પાડવાના આપણે જેમ આગળમાં પાડ્યા એમ ત્યારબાદ જે સામાન્ય હોય બધાની લીટી લીટી મારવાની દાખલા તરીકે આઠ એક્સ ઓછા ચોવીસ છે આપણે એને શું કરવાનું છે અવયવ પાડો તો બે દુ ચાર દુ આઠ ગુણ્યા એક્સ ઓછા ચોવીસમાં પણ બે દુ ચાર દુ આઠ તરી ચોવીસ હવે કોમન કયા કયા બંનેમાં બે ફરીથી બે ફરીથી બે તો બે ચૂક બે દુ ચાર દુ આઠ જ આવે ને આઠ કોમન નીકળશે તો બાકી શું રહ્યું એક્સ માઇનસ ત્રણ ખ્યાલ આવ્યો આ રીતે જે સામાન્ય હોય એને બહાર કાઢવાના છે ટૂંકમાં બરાબર આ જુઓ છઠ્ઠો છે એમાં અઢાર એક્સ ઓછા નવ તો તમને તરત ખ્યાલ આવી જશે કે ભાઈ નવ સામાન્ય નીકળશે તો નવને બહાર કાઢીએ તો અંદર શું બાકી રહે નવ દુ અઢાર તો બે એક્સ कोछा 9 8 9 એટલે ઉછા 1 ને 9 કૌંસમાં 2x - 1 બરાબર આ 9 જો x નો ઘન + x² તો x² બહાર નીકળશે તો શું બાકી રહેશે અહીંયા x + 1 અહીંયાથી x² નીકળશે અહીંયાથી પણ x² નીકળશે અહીંયા એક જ x બાકી અહીંયા ખાલી એક બાકી દેશે બરાબર ચલો આ જો 12 મો 5x² + 15

સાતને બાર કાઢો તો અંદર શું બાકી રહ્યું એક્સ વર્ગ પછી માઈનસ વાય ટુ વાય વર્ગ કારણ કે એ ટુ બાકી છે ને એક્સ વર્ગ માઇનસ ટુ પંદર હું જુઓ આઠ એક્સ ગન સોળ તો બે દુ ચાર દુ આઠ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ પ્લસ બે દુ ચાર દુ આઠ દુ સોળ ગુણ્યા વાય ગુણ્યા વાય ગુણ્યા વાય તો કોમન છે બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ એટલે આઠ બાર નીકળી જશે અને એ સિવાય કશું બહાર નીકળ્યું છે નહીં તો આઠ બાર ના કાઢીએ તો અહીંયા શું બાકી રહે એક્સ ગન પ્લસ બે વાય ગન આ વાય ગન છે ને બે છે બરાબર બે વાય ગન ઓકે ચલો આ સત્તરમાં જુઓ છ એક્સ ઘન વાય વર્ગ ઓછા ત્રણ એક્સ તો ગુણાકાર કરો તો શું આવશે બે ગુણ્યા ત્રણ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા વાય માઇનસ ત્રણ ગુણ્યા એક્સ તો કોમન ત્રણ અને એક્સ બંનેમાંથી નીકળશે તો ત્રણ એક્સ કાઢો તો સામાન્ય કરશે બે એક્સ નો વર્ગ વાય વર્ગ માઇનસ આ ત્રણ એક્સ બાર નીકળી ગયા એટલે માઇનસ એક કશું નથી મતલબ આપણે એક લખવા પડે બરાબર ચલો હવે ઓગણીસમાં જુઓ પાંચ એક્સ વર્ગ વાય વધતા દસ એક્સ વાય વર્ગ હવે તમને ખ્યાલ આવી જ જાય કે શું બહાર નીકળશે પાંચ એક્સ અને વાય બરાબર ને બંનેમાં છે એવા તો પાંચ એક્સ વાય બાર કાઢો તો આમાંથી શું બાકી દે ખાલી એક્સ પ્લસ અહીંયા બે અને વાય એટલે એક્સ પ્લસ બે વાય પાંચ એક્સ વાય કૌશમાં એક્સ પ્લસ બે વાય બરાબર ચલો ત્રેવીસમાં જુઓ બાર એક્સ ગન ઓછા ચાર એક્સ વર્ગ વાય વર્ગ હવે તમે જોઈ શકો છો અહીંયા બાર છે અહીંયા ચાર છે એટલે ચાર તો નીકળવાના જ કારણ કે ચાર તરી બાર અહીંયા એક્સ વર્ગ વાય છે અહીંયા ઘન છે એટલે આ આખો જ બહાર નીકળશે तो चार एक्स वर्ग वाय वर्ग कौश में चार निकल तो चार तरी बार एक एक्स वाय बार नीटे एक एक्स वाय बाकी रहे अरे एक्स वर्ग वाय वर्ग निकल से एक एक्स वाई बाकी रहक्स माइनस अह तो चार एक्स वर्ग वाय वर्ग आखा निकड़ी गांधी एकज बाकी रहस वर्ग वाय वर्ग कंश में त्रक्सायछा एक बराबर पच्चीस में जुओ પિસ્તાલીસ એક્સ વાયઝેડ ઓછા અઢાર વાયઝેડ હવે વાયઝેડ તો બહાર નીકળવાના જ છે પણ આ છે અહીંયા અઢાર છે એટલે નવ નવ દુ અઢાર નવ પંચા પિસ્તાલીસ એટલે નવ બહાર નીકળે તો નવ પંચા પિસ્તાલીસ અહીંયા એક્સ રહ્યા અને અહીંયા નવ દુ અઢાર એટલે બે બાકી રહ્યા એટલે નવ વાયઝેડ કૌશમાં પાંચ એક્સ ઓછા બે બરાબર જુઓ નવ એક્સ ઓછા સત્યાવીસ એક્સ વાય ઝેડ તો નવ એક્સ જ બહાર આખા કારણ કે નવ તરી એક્સ પણ છે તો નવ એક્સ બાર કાઢીએ તો શું બાકી દે એક માઇનસ નવ 27 સત્યાવીસ વાય ઝેડ એટલે એક માઇનસ ત્રણ વાય ઝેડ બરાબર નવ એક્સ કૌશમાં એક માઇનસ ત્રણ વાય ઝેડ હવે છેલ્લું જોઈ લો તેર એક્સ છવ્વીસ એક્સ જેડ સ્ક્વેર હવે તમે જુઓ તેર દુ છવ્વીસ છે બરાબર અહીંયા એક એક્સ છે અહીંયા એક્સ છે એટલે એક એક્સ બાર નીકળશે અહીંયા એક ઝેડ છે અહીંયા ઝેડ છે એટલે ઝેડ બાર નીકળશે એટલે તેર એક્સ બાર નીકળશે કૌશમાં અહીંયા એક એક્સ બાકી રહ્યા વાય બાકી રહ્યા એટલે એક્સ વાય વર્ગ માઇનસ તેર દુ છવ્વીસ એટલે બે અને ઝેડ એક બાકી રહેશે એટલે બે ઝેડ એટલે જવાબ આવશે તેર એક્સ ઝેડ એક્સ વાય વર્ગ માઇનસ બે ઝેડ બરાબર તો બાકીના બધા દાખલા પણ જાતે જ ગણવાના છે જેથી તમને પ્રેક્ટિસ થાય ઓકે